बनासकांठा जिल्लामां बटाकाना वेचाणमां सतत चार वर्षथी मंदीनो माहोल रहेता खेडूतो अने व्यापारीओ आर्थिक रीते कफोड़ी हालतमां आवी गया छे। हालमां पण छेल्ला अठવાડિયાથી બટાકાના ભાવ સાવ તળિયે જતા હવે કોલ્ડ સ્ટોરેજના ભાડા જેટલી પણ મૂડી ઊભી ન થતા બટાકા રોડ પર ફેંકવાનો વારો આવે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને ફરી કરોડોના દેવાની છે વેપારીઓ આવી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં પડી રહેવાના કારણે કોલ્ડ સ્ટોરેજના માલિકોને મુશ્કેલી વધી ગઈ છે। ખાતર બિયારણના વધતા ભાવથી વાવેતર મોંઘુ થયું છે તો બટાકાના ભાવ સાવ નીચે બેસી ગયા છે। તેવામાં સરકાર તરફથી સવા વર્ષ બાદ પણ સબસિડી ન અપાતા ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। એકર કે દેડ યોડ એકરના જગ્યામાં અમે બટાકા વાયેલા હતા પણ અમારા બટાકાનું ઉત્પાદન ખૂબ મળ્યું પણ કોઈ બટાકા લેવા વાળું નથી। અમે હાલમાં કોઈ પરિસ્થિતિ નથી, કોઈ ખેડૂતને કોઈ સ્ટોરમાં મૂક્યા તો સ્ટોરનું ભાડું નથી આવતું અને અમારા બટાકા વેચ્યા એનું કોઈ વેચો તો કોઈ લેવા પણ વાળો તૈયાર નથી। અત્યારે ખેડૂતને ભાડું પણ આવતું નથી। અત્યારે ખેડૂતને કઈ રીતે બટાકા વેચવા, કઈ જગ્યા વેચવા એ હાલ સમસ્યા બની ગઈ છે। પણ અત્યારે જો કે સરકાર કંઈ કરે અને ખેડૂતોને કંઈ સબસિડી આપે અથવા તો કોલ્ડ સ્ટોરેજના જે બિલો છે અથવા લાઇટ બિલો છે એ માફ કરાવે અથવા તો કંઈક કરે। આજે ડીસાની અંદર લગભગ કોલ્ડ સ્ટોરેજ 200 થી 210 જેવા આવેલા છે, એમાં લગભગ સ્ટોક એક એક સ્ટોરમાં 30-35 હજાર કટા પડેલા છે અને લગભગ ટોટલ સ્ટોરની અંદર 22-25 હજાર પેકેટ સ્ટોક છે। ત્યારે 1200 રૂપિયા બિલ્ટીથી આજે ઘટીને 200 રૂપિયા થઈ, કોઈ વેપારી લેવાલ નથી। આજે ખેડૂતો બી ઘટાવા આવે છે છતાં પણ કોઈ બટાકા 200 રૂપિયા લેવા તૈયાર નથી અને ટોટલે ખેડૂતોને ભારે નુકસાન છે